નમસ્કાર બાળકો, જ્ઞાન સેતુ ધોરણ 6 પ્રકરણ 2. બાળકો, આપણે ગણિતમાં જુદા જુદા પ્રકારની સંજ્ઞાઓનો ઉપયોગ કરીએ છીએ, તો ચાલો આપણે સંજ્ઞાઓ વિશે જાણીએ. અહીંયા સૌ પ્રથમ તમને જે દર્શાવેલ છે તે બિંદુ છે, ત્યારબાદ આ રેખાખંડ, એક બાજુ જો એરો આપેલો હોય તો કિરણ, બંને બાજુ એરો, રેખા અને આ ખૂણાની નિશાની છે. ચાલો બાળકો, હવે આપણે આ આકૃતિઓ જોઈને એની વિગતો પૂર્ણ કરીએ. તો અહીંયા સૌ પ્રથમ આપણને એક આકૃતિ આપેલી છે જેનું નામ છે ત્રિકોણ. ત્રિકોણમાં 3 બાજુઓ અને 3 ખૂણાઓ હોય છે. હવે આપણે બીજી આકૃતિ જોઈએ. બીજી આકૃતિ જે છે તે છે ચોરસ. ચોરસમાં 4 બાજુ અને 4 ખૂણાઓ. હવેની આકૃતિ બાળકો કઈ છે? લંબચોરસ. તમે કહી શકશો તેમાં કેટલી બાજુઓ છે અને કેટલા ખૂણા? વેરી ગુડ. જો આપણે અહીંયા ગણીએ તો 1, 2, 3 અને 4 બાજુઓ છે તથા 4 ખૂણા છે. ત્યાર પછીની આકૃતિ છે પંચકોણ. તો તેમાં નામમાં જ આવી જાય છે, પંચ એટલે 5, કોણ એટલે ખૂણા. એમાં 5 ખૂણા અને 5 બાજુ. એના પછી છે ષટ્કોણ. તો ષટ્કોણમાં 6 બાજુ, 6 ખૂણા. સપ્તકોણમાં 7 બાજુ, 7 ખૂણા. અષ્ટકોણમાં 8 બાજુ, 8 ખૂણા. હવે આપણે જોઈશું આઠમી આકૃતિ. તેમાં તમને બાળકો કોઈ બાજુ દેખાય છે? કોઈ ખૂણો દેખાય છે? ના, કારણ કે તે વર્તુળ છે. વર્તુળને એક પણ બાજુ કે ખૂણો હોતો નથી, તેથી આપણે અહીંયા 0 લખ્યું છે. હવે આપણે જોઈએ કે ખૂણાની સંખ્યા 5 કે 5થી ઓછી હોય તેવી આકૃતિઓના નામ. તો તે છે ત્રિકોણ, ચોરસ, લંબચોરસ અને પંચકોણ. જ્યારે ખૂણાની સંખ્યા 5થી વધુ હોય તેવી આકૃતિઓ તો ષટ્કોણ, સપ્તકોણ અને અષ્ટકોણ. અને એક પણ ખૂણો કે બાજુ ન હોય તેવી આકૃતિનું નામ છે વર્તુળ. બાળકો, તમે પણ દિવાસળીની મદદથી અથવા તો સાયકલની વાલ ટ્યુબની મદદથી આવા જુદા જુદા આકારો ઘરે પણ બનાવો અને તમારા મમ્મી પપ્પાને બતાવો. તમે એમાં ખૂણા પણ માપી શકો છો. ખૂણા માપવા માટે આપણે કંપાસમાં રહેલા એલ આકારનું જે ભાજક છે, વિભાજક, એનો ઉપયોગ કરો. વિભાજક દ્વારા કોઈ ખૂણો બનાવી અને આવું ખૂણો જો એલ આકારનો જો બને છે તો તે ખૂણો કાટખૂણો કહેવાય. હવે બાળકો, તમે તમારા ઘરની બધી વસ્તુઓને માપો અને જુઓ તો તેમાં ઘણા ખૂણા એલ આકારના મળશે, ઘણા ખૂણા એલ કરતાં નાના મળશે, ઘણા ખૂણા એલ કરતાં મોટા મળશે અને એની યાદી બનાવો. હવે મેં અહીંયા યાદી બનાવી છે તો ટેબલ, ટીવી અને દરવાજો એના ખૂણા જોઈએ તો આપણને એલ આકારના મળે છે. તો એલ આકારના જે ખૂણા મળે તેને કાટખૂણો કહેવાય. હવે અહીંયા તમારે 4 નંબર અને 5 નંબરમાં એલ કરતાં એક મોટો ખૂણો હોય તેવો મળતા આકારનું નામ લખવાનું છે અને એલ કરતાં નાનો ખૂણો હોય તેવા એક આકારનું નામ લખવાનું છે. તેમાંથી પંખાના પાંખિયા, ઘડિયાળના કાંટાનો સમય, અલગ અલગ સમય અલગ અલગ ખૂણા બતાવી છે તે પણ લખી શકો છો. હવે બાળકો, આપણે જોઈએ કે અહીંયા આકૃતિમાં આપણને દર્શાવેલ છે તે કયો ખૂણો છે તે ઓળખવાનું છે. અહીંયા પર્ણ અને ડાળી વચ્ચેનો ખૂણો કયો છે? તો તે એલ કરતા નાનો છે ને, તે કાટખૂણાથી નાનો. સમઘનમાં આપણે જોઈએ કે તેનો ખૂણો કયો છે? એલ આકાર, એટલે તે છે કાટખૂણો. ત્યારબાદ તમે તમારો પંજો મૂકશો નોર્મલ અવસ્થામાં તો પ્રથમ આંગળી અને પંજા વચ્ચે કયો ખૂણો થશે? તો તે છે કાટખૂણાથી નાનો. ત્યારબાદ પંખાના પાંખિયા વચ્ચે
બે પાખિયાનો વચ્ચેનો ખૂણો થશે કાટખૂણા જે મોટો, એટલે કે ગુરુ ગણ એ જ રીતે આરામ ખુરશીમાં રહેલો ખૂણો પણ કાટખૂણાથી મોટો છે. પંખીની પાંખ બાજરી પાંખમાં રહેલો ખૂણો કાટખૂણાથી મોટો છે. હવે બાળકો તમે કેરમ રમો છો, કેરમ બોર્ડના આ જે ખૂણા આપેલા છે તે એલ આકારના છે, તેથી તે કાટખૂણો છે. હવે અહીંયા એક એરો આપેલો છે, એરોના અંદરના ભાગનો આ જે ખૂણો છે તે કાટખૂણાથી નાનો છે, એટલે કે લઘુકોણ છે. હવે બાળકો આપણે જોઈએ કે આપણને એક શબ્દ આપેલો છે હરી, આ હરીમાં કયા કયા અને કેટલા ખૂણા છે તે જાણવાનું છે. તો અહીંયા આપણે આવા જે ચોરસ સાઈન બતાવેલા છે એ કાટખૂણા સમજીશું. તો એની સંખ્યા ગણીશું તો કાટખૂણાની સંખ્યા 12 થશે. જ્યારે નાના ખૂણાની સંખ્યા શોધીશું તો અહીંયા આપણને એક, બે અને ત્રણ કાટખૂણાથી નાના ખૂણા મળે છે. જ્યારે એના નીચેના ભાગમાં અહીંયા કાટખૂણાથી મોટા ખૂણા મળે છે તેની સંખ્યા છે 2. એ જ રીતે અહીંયા તીર્થ લખેલું છે, તો તીર્થમાં પણ આપણે આ રીતે ખૂણા બનાવીશું. વળાંક લીધા વગર લખીશું અને ખૂણાની સંખ્યા જોઈશું. ચોરસ સાઈન આગણીશું તો અહીંયા કાટખૂણાની સંખ્યા 16 થશે. કાટખૂણાથી નાના 2 ખૂણા અને કાટખૂણાથી મોટા ખૂણાની સંખ્યા થશે 0. અહીંયા જોઈએ છીએ આપણે કે કાટખૂણાથી બંને ખૂણા નાના છે, મોટો એક પણ ખૂણો આવેલો નથી. ચાલો હવે આ રીતે આપણે સ્કૂલમાં જોઈએ, તો તમે આ રીતે સ્કૂલ લખી દો વળાંક વાળા વગર અને તેની સંખ્યા જુઓ. કાટખૂણાની સંખ્યા કેટલી છે? સરસ, 19. અને કાટખૂણાથી નાના ખૂણા 0, કાટખૂણાથી મોટા ખૂણા એ પણ 0 છે. હવે આપણે જોઈએ ગુજરાત લખેલું છે, તો ગુજરાતમાં કાટખૂણાની સંખ્યા કેટલી છે બાળકો? વેરી ગુડ, 100 છે. અને કાટખૂણાથી નાના ખૂણા આપણે જોઈએ કે અહીંયા એમાં 2, આરમાં 2 અને બીજા એમાં 2, એમ ટોટલ આપણને ખૂણા બતાવેલા છે. એમાં જોઈશું કે આ બે જે ખૂણા છે એના નીચેના એ બે ગુરુ કોણ થશે, એટલે કે કાટખૂણાથી મોટા છે. જ્યારે ઉપરના ત્રિકોણની અંદર 3 ખૂણા અને આ ત્રિકોણમાં 3 ખૂણા એ કાટખૂણાથી નાના થશે, એટલે 6 ખૂણા. એટલે 6 કાટખૂણાથી નાના ખૂણા અને 4 ખૂણા એ કાટખૂણાથી મોટા છે. હવે બાળકો આપણા બધાના ઘરમાં ઘડિયાળ હોય છે, તો ઘડિયાળના કાંટા દરેક સમયે, દરેક સેકન્ડે, દરેક મિનિટે અલગ અલગ ખૂણા રચતા હોય છે, જેમાં કાટકોણ, ગુરુકોણ અને લઘુકોણ જેવા ખૂણાનું આપણે વર્ગીકરણ કરીશું. તો અહીંયા જોઈએ સમય કેટલો થાય છે? 2 વાગ્યાનો. તો 2 વાગે ઘડિયાળના આ બે ખૂણા વચ્ચે આપણે જોઈશું લઘુકોણ છે. 8 અને 15 અહીંયાથી આપણે જોઈએ તો તે કાટકોણથી મોટો, એલથી મોટો થાય છે, એટલે ગુરુ કોણ થશે. બરાબર 9 વાગે જ્યારે તમે ઘડિયાળમાં નજર કરશો તો તમને કાટકોણ જોવા મળશે. હવે આપણે 10 વાગે જોઈએ, તો 10 વાગે આ ખૂણો આપણને નાનો જોવા મળે છે, એ કાટખૂણાથી નાનો છે, એટલે કે લઘુ કોણ છે. 5 અને 5 આપણને ગુરુ કોણ જોવા મળે છે. હવે બાળકો અહીંયા ઘડિયાળમાં આપણને સમય આપેલો છે તે પ્રમાણે આપણે કાંટા દોરીશું. 7 અને 50, એટલે કે એક નાનો કાંટો 7 ઉપર અને મિનિટ કાંટો 10 ઉપર રાખીશું, તો આપણને એલ આકાર જોવા મળશે, જે છે કાંટો. 4 વાગે આપણને તે ગુરુ કોણ જોવા મળશે.
ત્યારે 3 અને 25 આપણને લઘુકોણ જોવા મળશે. તે જ પ્રમાણે બાળકો આપણે જોઈએ કે આકૃતિમાં સૌથી મોટો અને સૌથી નાનો ખૂણો જણાવો. તો અહીંયા સૌથી મોટો ખૂણો એ છે, જ્યારે સૌથી નાનો ખૂણો બી છે. અહીંયા આપણને બી અને સી વચ્ચે જો કન્ફ્યુઝન થાય તો તમે વિચારો કે સી એ એલ આકાર કરતાં થોડો મોટો થાય છે, જ્યારે બી એ એલ આકાર કરતાં નાનો છે. તેથી તમે એને મોટો અને નાનો દર્શાવી શકો. તમારી પાસે કંપાસમાં રહેલ કાટકુણિયાની મદદથી તમે માપી શકો, કોણ માપકની મદદથી પણ માપી શકો છો. અહીંયા આકૃતિ 2 માં સૌથી મોટો ખૂણો જી અને એચ છે, જ્યારે સૌથી નાનો ખૂણો ડી છે. આકૃતિ 3 માં સૌથી મોટો ખૂણો એ છે, સૌથી નાનો ખૂણો ઈ છે. તમે બાળકો દિવાસળી લઈ અને દિવાસળીને અલગ અલગ આકારમાં ગોઠવી તમે તેના આકારો ખૂણા એ દર્શાવી શકો છો, અને દિવાસળીની સંખ્યાઓ નોંધીને તમે એની આકૃતિને નામ પણ આપી શકો છો. ઘણી વખત દિવાસળીના એક આકારમાંથી બીજો આકાર બનાવવો હોય તો અમુક દિવાસળી ઉઠાવીને ગોઠવી લો તો તેમાં અલગ આખો એક આકાર નવો બની જાય છે. આ રીતે બાળકો તમારી આજુબાજુ પડેલી વસ્તુઓનો ઉપયોગ કરીને અને તમે ખૂણા બનાવવાની પ્રેક્ટિસ કરી શકો છો. થેન્ક યુ.